નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી. કચ્છમાં જે દુષ્કર્મનો બનાવ બન્યો હતો તેનો આરોપી આખરે પકડાયો છે. પરિણીતા પર બળાત્કાર ગુજારનાર આરોપીને હાલમાં પોલીસે પકડી લીધો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અનરાધમે ચાકુની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો અને વિડીયો ઉતારી વારંવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. આરોપીનું નામ અનવર ઘાબુ કોલી છે. તેને પોલીસે અત્યારે પકડી પાડ્યો છે. વિડીયોમાં પરિણીતાને ગુપ્ત ભાગે આરોપીએ ડામ પણ દીધા હતા અને વિડીયો બનાવી વારંવાર તેને દુષ્કર્મ પણ આચર્યું હતું અને આખરે પરિણીતા પર બળાત્કાર કરનારો આ આરોપી પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે. કચ્છને શર્મસાર કરતી આ ઘટના જ્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આરોપી આખરે પકડાઈ ચૂક્યો છે, પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે. આરોપીનું નામ અનવર ઘાબુ કોલી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કૌશિક પાસેથી. કૌશિક, શું વધુ વિગતો? જી, કચ્છના રાપર તાલુકાના સુવઈ અને ગૌરીપર વચ્ચે સીમાડામાં પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો જે મામલો બહાર આવવા પામ્યો હતો અને આ સમગ્ર ઘટનામાં ગઈકાલે રાત્રે પોલીસ ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાવાઈ હતી અને પોલીસે જુદી જુદી ટીમો બનાવીને સીમાડામાં તપાસ હાથ ધરી હતી અને અંતે પોલીસને સફળતા મળી છે અને આ નરાધમની ધરપકડ કરવામાં આવી છે અને આવતીકાલે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ આ શખ્સે જે ક્લિપ બનાવી છે કે તેણે બનાવી છે કે અન્ય કોઈના કહેવાથી બનાવી છે અને આ જે ક્લિપ છે કઈ રીતે વાયરલ થઈ તે અંગેની સઘન હકીકતો પોલીસ દ્વારા મેળવવામાં આવશે. જી બિલકુલ કૌશિક, હાલમાં પૂછપરછ દરમિયાન કોઈ ખુલાસો થયો છે? ના, હાલમાં કોઈ ખુલાસો થવા પામ્યો નથી કારણ કે હાલમાં ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ બાદ તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પૂછપરછ બાદ જ વધુ નવી હકીકતો પ્રકાશમાં આવશે. પરંતુ હાલમાં જોવા જઈએ તો લોકોમાં એક રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે કારણ કે જે આજે શખ્સે જે નરાધમે જે કૃત્ય કર્યું છે તે જરા પણ ચલાવી શકાય નહીં અને આ શખ્સને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગણી ગ્રામજનો દ્વારા પણ કરવામાં આવી રહી છે. કૌશિક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. કડકમાં કડક સજા થાય તેવી ગામલોકો માંગ કરી રહ્યા છે અને લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં તો આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે. સુવઈ ગામની પરિણીતા પર તેમના કુટુંબીની વાડીમાં જ કામ કરતા એક નરાધામે એકાંત જગ્યાએ છરીની અણીએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. અનવર ઘાબુ કોલી નામના હેવાને પરિણીતાના ગુપ્ત ભાગમાં સિગરેટના ડામ આપ્યા અને તેની સાથે મારઝૂડ પણ કરી હતી. સમગ્ર ઘટનાએ કચ્છ અને રાજ્યમાં આરેરાટી ફેલાવી દીધી છે અને હાલ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરતા આરોપીની અટકાયત પણ કરી લેવાઈ છે. પહેલા રેપ, પછી હેવાનિયત, બળાત્કાર કરીને સિગરેટના દામ દીધા, વિડીયો શૂટ કરીને વાયરલ કર્યો. આરોપીઓએ હેવાનિયતની તમામ હદ વટાવી. કચ્છના રાપરમાં બળાત્કારની ઘટનાએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી છે. રાપર તાલુકાના સુવઈ ગામની પરિણીતાના પિતાની વાડીમાં છેલ્લા 3 વર્ષથી ભાગે વાડી વાવતો અને અગાઉ 7 મહિના પહેલા અનવર ઉર્ફે અન્યાએ પરિણીતાનું જાતીય શોષણ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, આ ઘટનાનો 8 મિનિટ 42 સેકન્ડનો વિડીયો શૂટ કરી જો મને પૈસા નહીં આપે તો આ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી પૈસા પણ પડાવ્યા હતા, તેમજ બ્લેકમેલ કરી વારંવાર જાતીય શોષણ પણ કર્યું. પરિવારે પરિણીતાને સાસરે મોકલી દીધા બાદ તેની આ નરાધમને મળતા બંધ થઈ ગઈ હતી, જેથી આરોપીએ વિડીયો વાયરલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. હાલ સમગ્ર ઘટના પ્રકાશિત થતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમારા એસપી પરીક્ષિતા રાઠોડ સાહેબની સૂચના અનુસાર ચાર્જીનું જે આ કામનો આરોપી છે મનસુખ ઉર્ફે અન્યો ગાભાભાઈ કોળી જે રહેવાસી સુવઈ જેનો જે આરોપી હોય તેને પકડવા માટે આ કામગીરી ચાલુ છે અને પ્રાથમિક આરોપી પકડાયથી બીજી માહિતી બહાર આવશે અને આ અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376, 373, 324 અને આઈટીએફપી કલમ 66 67
વિડીયોમાં જોવા મળે છે કે અન્યાયી દુષ્કર્મ કરવાની સાથે પીડિતાને ગુપ્ત ભાગમાં સિગરેટના ડામ પણ દીધા અને મારકૂટ પણ કરી. મંતવ્ય ન્યૂઝ ઘટનાની સમગ્ર હકીકત જાણવા પરિણીતાના ગામ પહોંચ્યું હતું. તરફ ધૂળેટીનો તહેવાર છે અને બીજી તરફ કચ્છ આખાને કલંકિત કરતી ઘટના છે તે અહીંયા રાપર પંથકના ગૌરીપર ગામની અંદર ઘટી છે. અહીંથી માત્ર 100 મીટર દૂર એ જે મહિલા છે તેનું ઘર આવેલું છે, તેનો આખે આખો પરિવાર છે, તે અત્યારે સૌથી વધારે એમ કહી શકાય કે પીડા અનુભવી રહ્યો છે. જે પ્રકારે સોશિયલ મીડિયાની અંદર આખી આખી ક્લિપ 9 મિનિટનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. આ ઘટના બાદ પરિણીતાને અવારનવાર ધાક ધમકી આપીને પોતાની હવસ સંતોષીને રૂપિયા 5,000 થી 10,000 પડાવતો હતો, પરંતુ છેલ્લા 5 મહિનાથી પરિવારે પરિણીતાને સાસરે મૂકી રહેતા નરાધમની હવસ કોરી અને રૂપિયાની આવક બંધ થઈ ગઈ હતી, જેના કારણે અનવર કોલીએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા સંબંધીઓને જાણ થતા પરિવારજનોએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર પરિવાર સમાજ સાથે ફરિયાદ નોંધાવવા આવ્યો અને આ બનાવના આરોપી અનવર ઉર્ફે અન્યાને પકડવા પોલીસે 4 ટીમ બનાવી સુવઈ ગામથી રવ સુધીના વાડી વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે. મયુર સોની સાથે કૌશિક છાયા, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, કચ્છ.